નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટા એવા બટાકા વડા બટાકા વડાને આજે આપણે ગુજરાતી સ્ટાઇલથી બનાવીશું તો ચાલો વરસાદમાં ખાવાની મજા પડે એવા ટેસ્ટી અને ચટપટા બટાકા વડા બનાવવાનું શરૂ કરીએ બટાકા વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે બટાકાનું સ્ટફિંગ બનાવી લઈશું તો એ માટે મેં એક કિલો બાફીને ઠંડા કરેલા બટાકા લીધા છે હવે તેને મેશરની મદદથી મેશ કરી લઈશું મેં બધા જ બટાકાને મેશ કરી લીધા છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો સૌપ્રથમ તેમાં એક ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ અહીંયા હું સૂકું લાલ મરચું બિલકુલ નાખવાની નથી તો એ પ્રમાણે મેં વધારે ક્વોન્ટિટીમાં નાખી છે જો તમારે સૂકું લાલ મરચું નાખવું હોય તો એ પ્રમાણે ટેસ્ટ બેલેન્સ કરીને એડ કરવું હવે તેમાં એક ટેબલ સ્પૂન ધાણાજીરો પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ દોઢ ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર વન ટી સ્પૂન જાટ મસાલો વન ટી સ્પૂન આમચૂર પાવડર આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગુજરાતી સ્ટાઇલ બટાકા વડામાં તીખાસ ગળપણ તથા ખટાશનું પ્રમાણ ચડિયાતું હોય છે એટલા માટે તેમાં એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીશું વન ટી સ્પૂન ગરમ મસાલો અને હવે બટાકામાં એકદમ સરસનાટી સ્વાદ આવે એટલા માટે વન ફોર્થ કપ જેટલા અચકચરા શેકેલા સિંગદાણા એડ કરીશું અને હવે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને બધા જ મસાલાને બટાકાના સ્ટફિંગ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આ સમયે તમારે સ્ટફિંગનો ટેસ્ટ કરી લેવાનો જો કોઈ મસાલા પ્લસ માઇનસ હોય તો એ પ્રમાણે ટેસ્ટ બેલેન્સ કરી લેવાનો હવે આપણે થોડા તેલથી હાથ ગ્રીસ કરી લેવાના અને તેમાં મીડિયમ સાઇઝનો બોલ બનાવી લઈશું સેમ આ રીતે સ્ટફિંગના આપણે બીજા બોલ્સ પણ બનાવી લઈશું હવે આપણે આલુના સ્ટફિંગને કોટ કરવા માટે બેસનનું બેટર બનાવી લઈશું તો એ માટે તેમાં બે કપ બેસન લઈશું બેસનને આપણે સારી રીતે ચાળી લઈશું તમે જ્યારે પણ કોઈ બેસનની આઈટમ બનાવો ત્યારે બેસનને ચાળીને જ યુઝમાં લેવું મેં બેસનને ચાળી લીધું છે હવે આપણે બટાકા વડાનું આઉટર લેયર થોડું ક્રિસ્પી બને એ માટે તેમાં બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરીશું તેમાં વન ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીશું હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવી લઈશું બેટરની કન્સિસ્ટન્સી આપણે રિબન જેવી રાખવાની છે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી બની ગઈ છે હવે તેમાં વન એટ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું ખાવાના સોડાની ક્વોન્ટિટી વધારે એડ કરવાની નથી હવે આપણે તેને એક જ ડિરેક્શનમાં મિક્સ કરી લઈશું અને આ સાઈડ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બેટરને એડ કરતાની સાથે ઉપર આવી જાય છે એટલે કે આપણું બેટર પરફેક્ટ બની ગયું છે હવે આપણે આલુ સ્ટફિંગનો એક બોલ લઈશું અને તેને બેટરથી સારી રીતે કોટ કરી લઈશું અને વધારાનું બેટર નીતાારીને તેલમાં એડ કરી દઈશું તમે હાથની મદદથી પણ કરી શકો છો અને ચમચીની મદદથી પણ કરી શકો છો એક સાથે વધારે પડતા બોલ્સ એડ ના કરી દેવા નહીંતર એકબીજા સાથે ચોંટી જશે બટાકા વડાને આપણે ઉપરનું લેયર ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરવાના છે શરૂઆતની બેથી ત્રણ મિનિટ માટે તેને ટચ કરવાનું નથી નહીંતર આપણા બટાકા વડા તૂટી શકે છે હવે આપણે બટાકાને ધીરે ધીરે ઝારાની મદદથી પલટાવતા જઈશું અને બધી જ સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરી લઈશું બટાકા વડા ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એક બેચને ફ્રાય થતાં આશરે ચારથી પાંચ મિનિટ લાગી શકે છે હવે આપણા વડા ફ્રાય થઈ ગયા છે તેને નીકાળી દઈશું હવે વડાને આપણે એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું સાથે ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી તથા કોથમી મરચાંની ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું ગ્રીન ચટણી તથા ખજૂર આમલીની ચટણી કઈ રીતે બનાવવી તેની રેસીપી મેં ઓલરેડી ચેનલ ઉપર બતાવી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ શેર કરી દઉં છું તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બટાકા વડા તમે પણ આ રીતે બટાકા ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય